લોકો સ્વાસ્થ્ય માટે હળદરવાળું દૂધ પીવાની સલાહ આપતા હોય છે અને જેના અનેક ફાયદાઓ પણ છે. હળદર એન્ટીસેપ્ટિક ગુણથી ભરપૂર હોય છે. તેવામાં જો તમે આ દૂધની સાથે મિક્સ કરીને પીવો છો તો તેના ગુણો પણ વધે છે. હળદરવાળું દૂધ અનેક બીમારીઓમાં લાભદાયી છે, પરંતુ અમુક લોકોને આ દૂધ નુકસાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ કે કઈ સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ હળદરવાળું દૂધનું સેવન ન કરવું જોઈએ. પ્રથમ છે, ગર્ભવતી મહિલાઓએ આ દૂધ ન પીવું જોઈએ. પ્રેગ્નન્ટ મહિલાઓને હળદરવાળું દૂધ પીવાનું કહેવામાં આવે છે જેથી બાળક ગુરુ આવે, પરંતુ હળદર ગર્ભાશયને સંકોચે છે. ગર્ભાશયમાં રક્તસ્ત્રાવ અથવા તો ગર્ભાશયમાં ટ્વીચ પેદા કરી શકે છે. ઘણા કેસમાં હળદર કેન્સર સેલ્સથી લડવામાં મદદ કરે છે. તો બીજા કેસમાં જોવા મળ્યું છે કે આ બ્રેસ્ટ કેન્સરને પ્રોત્સાહન પણ આપે છે. બીજું છે, પેટને લગતી સમસ્યા. જે લોકોને પેટને લગતી સમસ્યા હોય તો એ લોકોએ આ હળદરવાળું દૂધનું સેવન ઓછું કરવું જોઈએ. વધારે માત્રામાં હળદર ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થાય છે. તેવામાં હળદરવાળું દૂધ પીવાથી પેટ ખરાબ થઈ શકે છે. હળદરમાં રહેલા કર્કબમિન એક્ટિવ કમ્પાઉન્ડને કારણથી ઝાડા અને ઉલટી જેવી સમસ્યા પણ થાય છે. તે સાથે તમને મસાલા ખાવાથી એલર્જી થતી હોય તો હળદરનો ઉપયોગ પણ બંધ કરવો, નહીં તો એલર્જી વધી શકે છે. ત્રીજું છે, ગોલ બ્લેડર અને લીવરની સમસ્યા. જો તમારા શરીરમાં કોઈ પણ ભાગમાં સ્ટોન છે તો હળદરવાળું દૂધ પીવાથી પરહેજ કરવો જોઈએ. અને ખાસ કરીને ગોલ બ્લેડરની જો તકલીફ હોય તેવા લોકોને મુશ્કેલી પણ હળદરવાળા દૂધથી વધી શકે છે. જો તમને લીવરથી જોડાયેલી કોઈ સમસ્યા છે તો પણ તમારે હળદરવાળું દૂધનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી તમારી સમસ્યા પણ વધી શકે છે. હળદરવાળા દૂધના અનેક ફાયદાઓ પણ છે. વજન ઘટે છે અને સ્થૂળતામાંથી છુટકારો મળે છે. ત્વચામાં નિખાર આવે છે. ત્વચા સંબંધિત રોગોથી રાહત મળે છે. ત્વચા પર કોઈ લાલ ડાઘ બની જાય તો હળદરવાળા દૂધને રૂની મદદથી ત્વચા પર લગાડવો જોઈએ. પાચન ક્રિયા સારી રહે છે અને અલ્સર ડાયરિયામાં પણ રાહત મળે છે. અનિંદ્રાથી છુટકારો મેળવવા માટે હળદરવાળા દૂધનું સેવન કરવું લાભકારી છે. શરીરના લોહીને પાતળું કરે છે અને રક્તવાહિકાઓની ગંદકી પણ સાફ કરે છે. સાંધાનો દુખાવો હોય, અસ્થમા હોય અને કાનમાં દુખાવો હોય તો હળદરવાળું દૂધ પીવું જોઈએ. કંઈક વાગી જાય ત્યારે પણ હળદરવાળું દૂધ પીવાની સલાહ અપાય છે અને જેનાથી દુખાવો ઓછો થાય છે. જો સિઝનલ શરદી ખાંસી કે કફની સમસ્યા હોય તો પણ આ દૂધ રાહત આપે છે. અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી આધારિત પર છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ન્યૂઝ 18 ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ નથી કરતું. કોઈ પણ માહિતી અથવા તો માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં વધુ માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.